ગુજરાત મિત્રો આપણે ધોરણ બાર ભૌતિક વિજ્ઞાન પ્રકરણ ચાર ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકતોનો અભ્યાસ કરી રહ્યા છીએ ગયા લેક્ચરમાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગુજરાતની અક્ષ પર એક્સ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ જીરો આઈ આર સ્ક્વેર અપ ટુ કૌન્સમાં પ્લસ આર સ્ક્વેર એસો થ્રી બાય ટુ એ સૂત્ર મેળવ્યું ત્યાર પછી એમ્પીનું સર્કિટલ નિયમ આપણે શીખ્યા કે જેનું વિધાન આપી શકાય કે કોઈપણ ચુંબકીય ક્ષેત્રમાં કોઈપણ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ માર્ગ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહો અને શૂન્યવકાશની પરમીએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે ત્યારબાદ આપણે આ જે નિયમ શીખ્યા તેના ઉપયોગોમાં પ્રથમ રચના જોતા હતા સોલેનોઇડ અને એવી એક બીજી રચના આજે આપણે શીખીશું એ છે ટોરોઇડ પરંતુ પ્રથમ રચના વિશે આપણે વાત કરીએ તો સોલેનોઇડ કે જેની રચના માટે સિદ્ધાંત એનો કહી શકાય એમ્પિયરનું સર્કિટલનો નિયમ એટલે કદાચ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ટોરો સોલિનોઇડનું સિદ્ધાંત જણાવો તો કહી શકાય કે આ સાધન એ એમ્પિયરના સર્કિટલ નિયમ પર આધારિત છે તેની રચના અને તેની મદદથી તેના અંદરના વિસ્તારમાં મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે આજે મેળવવા માટે પ્રયત્ન કરીશું તો આકૃતિમાં એક સોલિનોઇડની રચના દોરીશું કે જે તેની લંબાઈની દિશામાં લીધેલ આળછેદ છે તેની બહારના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે જેમ કે બિંદુ ક્યુ લેશો જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે જ્યારે અંદરના વિસ્તારમાં દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અક્ષની સમાંતરે અને નિયમિત હોય છે તો આ છે સોલિનોઇડનો તેની લંબાઈની દિશામાં આડછેદ સોલિનોઇડમાં બહાર આવતા તાર માટે નિશાની બહાર આવતા તાર તેમજ વિદ્યુત પ્રવાહ માટે નિશાની ડોટ કરવામાં આવે છે જે પૃષ્ઠ નિલંબ બહાર આવતા વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ અને તારની નિશાની દર્શાવે છે જ્યારે અંદર જતા વિદ્યુત પ્રવાહ માટે નિશાની કરીશું ક્રોસ તો સોલિનોઇડમાં અંદર તરફ જતા તાર તેમજ પ્રવાહ માટે નિશાની ક્રોસ કરવામાં આવે છે અને બહાર આવતા વિદ્યુત પ્રવાહો કે તાર માટે નિશાની ડોટ કરવામાં આવે છે હવે સોલિનોઇડના અંદરના કોઈ બિંદુ પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય એમ્પિયરના સર્કિટલ નિયમને આધારે મેળવવું હોય તો એના માટે એક એમ્પિયન લૂપ આપણે વિચારીશું આવી એક લંબ ચોરસ એમ્પીરિયન લૂપ એ સીડી લઈ શકાય તો આ છે લમ ચોરસ એમ્પીરિયન લૂપ એ સીડી જેની લંબાઈ છે એચ હવે આ લૂપ માટે જો એમ્પિયરનો સર્કિટલ નિયમ મેળવવો અથવા આપણે ઉપયોગમાં લેવો હોય તો આ નિયમને આધારે આ લૂપના દરેક સમતલ દરેક રેખા માટે ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન લઈએ તો બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન સદીશ બી ડોટ ડી સદીશ એલ જેને ચાર ભાગમાં વેચી શકાય તો પ્રથમ ભાગ આવશે એથી બી સુધીનો તો

સદીશ બી ડોટ ડી સદીસ એલ પરંતુ લૂપનો સીડી ભાગ એ સોલિનોટની બહાર આવેલો હોવાથી ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર સદીશ બી શૂન્ય હોવાથી સીડી ભાગનું રેખા સંકલન સદીશ બી ડોટ ડી સદી સેલ શૂન્ય બને છે તેમજ આ લૂપનો બીસી ભાગ અને ડી એ ભાગ એ સોલેટની એટલે કે ચુંબકીય ક્ષેત્રને લંબ હોવાથી જો આ બંને ભાગ માટે રેખા સંકલન લઈએ તો રેખા સંકલન ફ્રોમ બી ટુ સી સદીશ બી ડોટ ડી સદી સેલ इज इक्वल टू रेखा संकलन फ्रॉम डी टू ए सदिश बी डॉट डी सदिश एल इज इक्वल टू अब मूल्य सरखे ल ईक्वल टू ली सकें बने किंम तो सरखी मे रेखा संकलन बी डी एल कॉस नाइंटी કારણ કે તે ખૂણો નાઇન્ટી બને છે અને કોસ્ટ નાઇન્ટી માટે કિંમત ઝીરો હોવાથી આ બેનું સમાસ મૂલ્ય આપવાને આ બેનું મૂલ્ય શૂન્ય મળે છે એટલે ઉપરોક્ત સૂત્રમાં બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ એ ત્રણેય શૂન્ય હોવાથી આ સૂત્ર મળે બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન is equal to sankalan from a to b so this b dot d so l is equal to sankalan from a to b b d l cos 0 is equal to b sankalan from a to b ડીલ પરંતુ આ જે લંબાઈ મળે એથી બી સુધીની જે આપણને આ લૂપની લંબાઈ એચ મળે છે તો જેને એચ કહી શકે માટે મૂલ્ય આવશે બી ઇન્ટુ એચ તો આ સૂત્રમાં આપણને મળ્યું બી ઇન્ટુ એચ હવે જો સોલિનોઇડની એકમ લંબાઈ ડીઠ આંટાઓની સંખ્યા એ લેવામાં આવે સોલિનોઇડની એકમ લંબાઈ ડીઠ આટાઓની સંખ્યા સ્મોલ એન ગણીએ અને એક માટે આટાઓની સંખ્યા હવે જો એક આટામાંથી વહેતો પ્રવાહ સોલિનોઇડના તારના એક આંટામાંથી વહેતો વીજ પ્રવાહ આઈ ગણીએ તો એનએચ આટાઓમાંથી વહેતો પ્રવાહ એન એચ આઈ મળે આથી એમ્પિયરના સર્કિટલ નિયમ અનુસાર બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ એ સૂત્ર લઈએ આપણે આમાં કિંમત બી બીડીએલનું મૂલ્ય આપણે જે આગળ મેળવ્યું જે આપણને બી એચ મળ્યું આઈનું મૂલ્ય એન એચ આઈ લઈ શકાય અને આપણે આઈ ઈ કહીશું તો આઈ એની કિંમત એન એચ આઈ મળશે તો મ્યુ જીરો એન એચ આઈ આથી બીનું મૂલ્ય મળશે મ્યુ જીરો એન આઈ તો આ થયું સોલેડના અંદરના વિસ્તારમાં કોઈપણ બિંદુ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર સૂત્ર દર્શાવે છે કે આ ચુંબકીય ક્ષેત્ર એ અક્ષથી તે બિંદુના અંતર આર પર કે તેમાં હા તે અક્ષથી બિંદુના આર પર આધાર રાખતું નથી એટલે કે દરેક બિંદુ પાસે આ ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે જે અક્ષની સમાંતર હોય છે જો તેની દિશા મેળવી તો આની દિશા એ જમણા હાથના નિયમ અનુસાર મળી શકે કે જો આપણે જમણા હાથ વડે અક્ષ પર જમણા હાથને એ રીતે રાખીએ જેથી આંગળીઓ એ તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં રહે તો જમણા હાથનો અંગૂઠો જમણા હાથનો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે ફરી અક્ષ પર જમણા હાથને આપણે એ રીતે અક્ષ પર રાખીશું જેથી આંગળીઓ એ સોલિનોઇડમાંથી વહેતા પ્રવાહની દિશામાં રહેશે તો આ સ્થિતિમાં જમણા હાથનો અંગૂઠો જે દિશા દર્શાવે એ આપણને ચુંબકીય ક્ષેત્ર બીની દિશા મળે એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર અક્ષની સમાંતરે મળે છે તો આથી રચના સોલિનોઇડ એવી જ એક બીજી રચનાનો આપણે અભ્યાસ કરીશું તો ટોરોઇડનો સિદ્ધાંત પર એમ્પિયરના સર્કિટલ નિયમનો કહી શકાય કદાચ તમને પ્રશ્ન પૂછે કે ટોરોઈડ કયા સિદ્ધાંત પર કામ કરતી રચના છે તો કહી શકાય ક્યાં રચના એ એમ્પિયરના સર્કિટલ નિયમ પર આધારિત છે એની વ્યાખ્યા આપીએ તો અવાહક પોલી વર્તુળાકાર રિંગ પર અલગ કરેલા વાહક તારને પાસ પાસે વીટાળીને બનતી રચનાને ટોરોઇડ કહેવાય અથવા લાંબા સોલેનોઇડને વર્તુળાકારવાળી તેના બે છેડા જોડતા બનતી રચનાને ટોરોઈડ કહે છે હવે ટોરોઈડનો જો આપણે એની આકૃતિ દોરીશું તો એની રચના દોરી શકાય જેમાં આ એક અવાહક પોલી વર્તુળાકાર રીંગ છે તેની પર એકબીજાથી અલગ કરેલા આવા વાહક તાર વીટાડવામાં આવે છે અને આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે ટોરોઇડની અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે અંદરના વિસ્લા એની રી રીંગના અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ પી લઈશું તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે બહારના વિસ્તારમાં આવેલ બિંદુ ક્યુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે માત્ર રિંગની અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર જે આપણને કેન્દ્રવર્તી મળે છે તો આ રચના છે ટોરોઈડ જેનો આકાર સાદા શબ્દોમાં છે તો વડા જેવો આકાર અથવા તો આપણે હવા ભરેલી કોઈ ટ્યુબ લઈએ કોઈ વાહનની એના જેવો આકાર આ રચનાનો કહી શકાય આ દરેક તાર એકબીજાથી અલગ કરેલા કે એની પર અવાહક ફળ જેને અલગ કરેલા વાહક તાર આપણે ગણી શકીએ જેમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય છે એમાં એથી પ્રવાહ બહાર આવે છે અહીંથી પ્રવાહ દાખલ થાય છે એની અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો આ ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે અને તેની દિશા કેન્દ્રવર્તી હોય છે તો આ રચના છે ટોરોઇડ ટોરોઇડમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે ટોરોઇડની અંદરની આપણે વાત કરીએ કે અંદરની ખુલ્લી જગ્યામાં કોઈ પણ બિંદુ પાસે અને બહારના વિસ્તારમાં પણ કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે જ્યારે અંદરના વિસ્તારમાં મળતું ચુંબકીય ક્ષેત્ર એ દરેક બિંદુ પાસે સમાન મળે છે હવે આકૃતિ બી આપણે એવી દર્શાવીએ કે જ્યાં સ્ટોરોઇડનો લંબ આડછેદ દોરી શકાય કે જેમાં આવી અલગ અલગ લૂપ લઈશું આ તૂટક રેખાઓ એ લંબ આડછેદમાં લીધેલી લૂપની રચના દર્શાવે છે આવી ત્રણ લૂપ ટૂટક રેખા વડે દર્શાવી છે આ પ્રથમ જે લૂપ છે એની ત્રીજા આરવન છે જેની અંદર બિંદુ આ કેન્દ્ર ઓ છે એનું અને અંદરનું બિંદુ પી દર્શાવ્યું છે અને લૂપ નંબર એક કહીશું જ્યારે એ ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં પ્રાપ્ત થાય છે એની નિશાની ક્રોસ વડે કરવામાં આવે છે બીજી લૂપ છે જેની ત્રીજા છે આર ટુ આ લૂપ નંબર બે છે જે આર ટુ ત્રીજા ધરાવે છે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર આવતી દિશામાં દર્શાવી છે જેની નિશાની છે ડોટ અને ત્રીજી લૂપ એની ત્રીજા છે આર થ્રી અહીં આકૃતિ બીમા ટોરોઇડનો લમ આડછેદ દર્શાવ્યો છે અને વર્તુળાકાર ગાળાઓ માટે જમણા હાથના નિયમ મુજબ ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા એ ઘડી ક્લોકવાઇઝ દિશામાં મળે છે ત્રણ એમ્પિરિયન ગાળાઓ આ પ્રથમ ગાળો જે ત્રુટક રેખાવડે દર્શાવ્યો છે નંબર એક બીજો ગાળો છે એ પણ ત્રુટક રેખા વડે દર્શાવ્યો છે નંબર બે ત્રીજો ગાળો છે એ પણ ત્રુટક રેખાવડે દર્શાવ્યો છે જે નંબર ત્રણ જેમની ત્રીજાઓ અનુક્રમે આર વન આર ટુ અને આર થ્રી છે આ એમ્પિરિયન ગાળાઓ એક બે અને ત્રણને ત્રુટક રેખાવડે દર્શાવેલ છે સમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક ગાળાને સ્પર્શકની દિશામાં હોવું જોઈએ આ દરેક ગાળાનું જે સ્પર્શક પણ એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને પ્રાપ્ત થાય અને તેનું મૂલ્ય અચળ હોવું જોઈએ અહીં બે અને ત્રણ વડે મળતા બંને વર્તુળાકાર વિસ્તારો ટોરોઈડને એવી રીતે છેદે છે કે જેથી વિદ્યુત પ્રવાહધારિત તારનો દરેક આંટો એક વખત ગાળા બે વડે અને તથા ત્રણ વખત ગાળા ત્રણ વડે છેદાય છે ધારો કે ગાળા એક પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ના સર્કિટલ નિયમ મુજબ લંબાઈ લેશો નહીં તો એલ બરાબર ટુ પાય આર વન તેના ફરી લંબાઈ આપણને પ્રાપ્ત થશે એની આમ છતાં આ ગાળો કોઈ વિદ્યુત પ્રવાહને સમાવતો ન હોવાથી એટલે આમાં કોઈ પ્રવાહ પસાર થતો ન હોવાથી તેમાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર શૂન્ય થાય આથી એમ્પિયરના એમ્પિયરન સર્કિટલ નિયમ અનુસાર બી વન ઇન્ટુ લંબાઈની ટુ પાય આર વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ જીરો દેર ફોર બી વન બરાબર મ્યુઝીરો આઈ અપોન ટુ પાય આર વન પરંતુ મૂલ્ય શૂન્ય હોવાથી આ ચુંબકીય ક્ષેત્ર આપણને શૂન્ય મળે છે એટલે કે પ્રથમ લૂફ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે આથી ટોરોઈડની અંદર ખુલ્લી જગ્યામાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે ધારો કે ગાળા ત્રણ પર ચુંબકીય ક્ષેત્ર બી થ્રી આપણે ગાળા ત્રણ પરનું ચુંબકીય ક્ષેત્ર બી થ્રી ગણીએ તો એમ્પીએરના નિયમ અનુસાર એની લંબાઈ થશે એલ બરાબર ટુ પાય આર થ્રી થ્રી એની આર થ્રી છે પુસ્તકના સમતલમાંથી બહાર આવતો પ્રવાહ તેની અંદર આ જે પ્રવાહ બહાર આવતો દર્શાવ્યો છે ટૂટક રેખાઓ વડે એ પ્રવાહ તેની અંદર તેટલા જ મૂલ્યના પ્રવાહ વડે નાબૂદ થાય એટલે બંને પ્રવાહ અંદર જતો પ્રવાહ અને બહાર આવતો પ્રવાહ એકબીજાના અસરો નાબૂદ કરે છે અને એથી એમાંથી વહેતો પ્રવાહ આઈ ઈ બરાબર શૂન્ય બને આ અંદર જતો પ્રવાહ અને બહાર આવતો પ્રવાહ બંને એકબીજાના અસર નાબૂદ કરતા હોવાથી તેમનું સમાસ મૂલ્ય શૂન્ય થાય છે આથી આ લૂપ માટે એમ્પિયર એમ્પિયરના સર્કિટલ નિયમ અનુસાર બી થ્રી ઇન્ટુ ટુ પાઈ આર થ્રી ઇઝલ ટુ મ્યુ જીરો આઈ ઈ આથી આ લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી થ્રી બરાબર મ્યુ જીરો આઈ ઈ અપોન ટુ પાઇ આર થ્રી પરંતુ અહીં પણ આઈ નું મૂલ્ય શૂન્ય હોવાથી આ ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય મળે છે હવે ધારો કે એસ પાસે આપણે બિંદુ એસ લઈશું પી ક્યુ અને એસ એક બિંદુ આપણે પી દર્શાવ્યું છે સંતાના વિસ્તારમાં બીજું બિંદુ છે ક્યુ અને એસ આ બિંદુ ક્યુ છે અહીં બહારના વિસ્તારમાં અને એક બિંદુ છે એસ આ લૂપર એ બિંદુ ક્યુ છે આ બિંદુ ક્યુ અને બિંદુ પી છે તો બિંદુ એસ પાસે લંબાઈ માપિયાની એલ બરાબર ટુ પાય આર ત્રીજાની આર ગણીશું અને તેમાંથી વહેતો પ્રવાહ એન આટાઓ માટે આઈ ઈ બરાબર એન આઈ મળે આથી એમપીરના સર્કિટલ નિયમ અનુસાર બી ઇન્ટુ સંકલન ઓફ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ટુ પાઇઆર મળશે લંબાઈની લૂપની મ્યુ જીરો આઈ એટલે આઈ માટે એનઆઈ લઈ શકાય આથી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુઝીરો એન આઈ અપોન ટુ પાય આર પરંતુ જો ટોરોઈડ સોલી ટોરોઇડની એકમ લંબાઈ આંટાઓની સંખ્યા એન હોય તો કુલ આંટાઓની સંખ્યા પરીખ માટે એન બરાબર ટુ પાય આર ઇન્ટુ એન મળે એનો જો પરીખનો એક આંટો લઈએ તો એક આંટા માટે લંબાઈ થશે એટલે કે આટાઓની સંખ્યા આપણે ટુ આર ગણીશું એવા એન આંટો માટે પરીખ પર કુલ લંબાઈ થશે કુલ સંખ્યા આટાઓની એન બરાબર ટુ આર એન એકમ પરીખ પરના એકમ આંટાની સંખ્યા જો ટુ પાય આર ગણીએ તો એન આંટાઓ માટેની કુલ સંખ્યા આવશે એન બરાબર ટુ આર એન તો આ એનને બદલે ટુ પાય આર એન મૂકીએ તો બી બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ ટુ આર એન ઇન્ટુ આઈ અપોન ટુ પાય આર આથી ચુંબકીય ક્ષેત્ર બી મળે મ્યુ ઝીરો એન ઇન્ટુ આઈ આમ ટોરોઇડમાંથી પ્રવાહ વહેતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તો આ રીતે આપણે ટોરોઇડ માટે પણ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવી શકીએ છીએ આપણને સોલિનોઇડના જેવું જ મળે છે પણ અહીં એનનું મૂલ્ય કે ટોરોઇડના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા ગણી શકાય એન બરાબર તો આ રીતે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમના બે ઉપયોગો જોયા એક ઉપયોગ કર્યો સોલિનોઇડ માટે અને બીજો ઉપયોગ જોયો ટોરોઇડ માટે અને એ બંને રચનામાંથી પ્રવાહ પસાર કરતા તેમની અંદરના વિસ્તારમાં મળતા ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યો આપણને સૂત્રો લગભગ સરખા મળ્યા બી ઇક્વલ ટુ મી જીરો એન આઈ પણ જ્યાં ટોરોઇડ માટે સોલિડ માટે એન એ એકમ લંબાઈડીટ આંટાઓની સંખ્યા ગણાય છે જેની કિંમત કેપિટલ હાલ કુલ આંટાઓની સંખ્યાને લંબાઈ વડે ભાગવાથી મળી શકે જ્યારે ટોરોઇડ માટે સ્મોલ એન બરાબર પરીક પરના એકમ લંબાઈડીટ આંટાઓની સંખ્યા મળે જેનું સૂત્ર એન બરાબર ટુ પાય આર એન હા એન બરાબર ટુ હા એન અપોન ટુ પાય આર મળી શકે હવે આપણે આગળની રચના જોઈએ કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ કે જ્યારે બે સમાંતર રાખેલા વાહક તારો કે જેમાંથી પ્રવાહ પસાર કરીએ તો બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ મેળવીશું અને એ પરથી એમ્પિયર જે આપણે એમ પ્રવાહનો એકમ નક્કી કર્યો છે હા તો આપણે આ સૂત્ર મેળવીએ કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ અને એ બળના સૂત્ર પરથી વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા આપણે મેળવીશું આના માટે આપણે બે સમાંતર તાર વિચારીએ આવા બે સુરેખ તાર લંબાઈ ઘણી મોટી લઈ શકાશે એમની આપણે એની લંબાઈ થોડીક એટલે કે નાની એક લંબાઈ માટે આલ દર્શાવીશું એમને તો લંબાઈ ઘણી મોટી વિચારી શકાય આવા બે સુરેખ તાર કે જેમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે એકબીજાની સમાંતરો ગોઠવેલા હશે જેમાંથી પ્રવાહ પસાર થતો વિચારી શકાય આમાં પ્રથમ તારને આપણે નામ એ આપીશું બીજા તારને નામ બી આપીશું પ્રથમ તારમાંથી વહેતો પ્રવાહ આઈ એ ગણીશું બીજા તારમાંથી વહેતો પ્રવાહ આઈ બી ગણીશું બંને તાર વચ્ચેનું લંબ અંતર છે ડી આ તાર એકબીજાથી ડી અંતરે રાખેલા હશે હવે વચ્ચે બી તાર પર એક લંબાઈ એલ વિચારીશું અને એની પર લાગતું બળ જે આપણે મેળવવું છે તો પ્રથમ તારમાંથી વહેતા પ્રવાહને કારણે અધો દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર મળે છે બી એ અને બંને વચ્ચે લાગતું બળ સદીશ એફ બી એ જેનું સૂત્ર આપણે મેળવવું છે હવે આકૃતિમાં એકબીજાથી ડી અંતરે રહેલા બે લાંબા સમાંતર વાહક તાર એ અને બી દર્શાવ્યા છે કે જેમાંથી અનુક્રમે આઈ એ અને આઈ બી પ્રવાહ વહે છે વાહક એ દ્વારા વાહક બી પર દરેક બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર બી એટલે કે પ્રથમ જે વાહક તાર છે એ એમાંથી વહેતા પ્રવાહને કારણે બીજા તારના દરેક બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને બી એ મળે છે અને જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આ ક્ષેત્રની દિશા એ નીચે તરફ હોય છે અધો દિશામાં આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો આપણે મેળવીએ તો આગો જે સૂત્ર આપી ગયા એ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્ર બી એ બરાબર મ્યુઝીરો આઈ એ અપોન ટુ પાય ડી મળે તો આ સૂત્ર એ પ્રથમ તારમાંથી વહેતા પ્રવાહ આઈ એને કારણે બીજા તાર પર અધો દિશામાં લાગતું ચુંબકીય બળ દર્શાવે છે નંબર એક આપીશું એને હવે આ ચુંબકીય ક્ષેત્ર સદીશ બી એના કારણે વિદ્યુત પ્રવાહ આઈબી ધરાવતો સુવાહક એ એની દિશામાં ચુંબકીય બળ એટલે કે આ પ્રથમ તારથી મળતા આ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા બીજા તાર એની દિશામાં ચુંબકીય બળ જે બીજા તાર વડે પ્રથમ તાર પર લાગતો ચુંબકીય બળ ગણી શકાય સદીશ એફ બી એટલે કે બીજા તાર માં ઉદભવતા ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રથમ તાર પર લાગતું બળ ચુંબકીય બળ સદિશ એફ બી એ અને એનું સૂત્ર આપણે આગળ શીખી ગયા આઈ સદિશ એલ ક્રોસ સદીશ બીને આધારે મેળવી શકાય અને એને આધારે જો આપણે એનું મૂલ્ય લઈએ તો એફ બી એ બરાબર જેનું મૂલ્ય લઈશું આપણે તો એફ બી એ બરાબર લંબાઈ એલ સુધી આપણે બળ મેળવવું છે તો આઈ બી આવશે જે બીજા તારમાંથી વહેતો પ્રવાહ ગણી શકાય લંબાઈ એલને બદલે લઈશું કેપિટલ એલ અને ચુંબકીય ક્ષેત્ર આવશે પ્રથમ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી એ તો સૂત્ર થશે એફ બી એ બરાબર આઈ એલ બી એ જેમાં બી એનું મૂલ્ય મૂકી દઈશું તો સૂત્ર મળશે એફ બી એ બરાબર મ્યુઝીરો આઈ એ આઈ બી કેપિટલ એલ અપોન ટુ ડી આ સૂત્ર આપણને બંને વાહકમાંથી વહેતા પ્રવાહને કારણે વાહક બી દ્વારા વાહક એ પર લાગતું ચુંબકીય બળ દર્શાવી શકાય હવે વાહક બીના કારણે વાહક એ પર લાગતું બળ શોધતા આ જે બળ મળ્યું આપણને વાહક એ દ્વારા વાહક બી પર લાગતું બળ થયું એ જ પ્રમાણે વાહક બી દ્વારા વાહક એ પર લાગતું બળ જેને આપણે એફ એ કહી શકીએ એ પણ શોધી શકાય એનું સૂત્ર પણ આજ મળશે આપણને પણ દિશા વિરુદ્ધ હશે એનું મૂલ્ય પણ આ જ આવશે મ્યુ જીરો આઈ એ આઈ બી એલ અપોન ટુ પાય પરંતુ આ જે બળ છે એ પ્રથમ કરતાં વિરુદ્ધ દિશામાં હોવાથી છે ઋણ આવી છે એટલે કે આ બંને બળો જો આપણે જોઈએ તો એફ સદીસ એફ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદીસ એફ એ બી મળે છે એટલે કે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી જે નીટણના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે હવે એનો અર્થ એ થયો કે જો બે તારમાંથી વહેતા પ્રવાહો એકબીજાની સમાંતરે હોય એટલે કે સમાંતરે પ્રવાહ વહેતા હોય તો એ એકબીજાને આકર્ષે છે બંને તારમાંથી વહેતા પ્રવાહો એકબીજાની દિશા સમાંતર દિશામાં હોય તો એકબીજાને આકર્ષે જ્યારે એ પ્રવાહ જો વિરુદ્ધ દિશામાં વહેતા હોય તો એકબીજાને અપાકર્ષે આ વિધાન વાસ્તવમાં એમ્પિયર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જ્યારે બે સમાંતર સુરેખ તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમની વચ્ચે આકર્ષિત પ્રકારનું બળ લાગે છે પણ જો બંને સમાંતર સુવાહક તારમાંથી વહેતા પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે સ્થિત વિદ્યુત કરતાં આ નિયમ ઉલટો છે સ્થિત વિદ્યુતમાં આપણે જોયું કે સમાન વિદ્યુત વાળો એટલે કે બે ધન વિજવાળો જો પાસ પાસે લાવીએ તો એ બીજાને અપાકર્ષે હશે અને બે અસમાન કે વિજાતીય વિદ્યુતવાળો પાસપાસ લાવીએ તો જેને આ કરશે હશે જ્યારે આ નિયમ એનાથી ઉલટો મળે છે હવે આ સમીકરણ જે આપણે મેળવ્યું એની મદદથી વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા આપણે આપી શકીએ જે એસઆઈ પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહનો એક સાતમો સાત આપણે ધોરણ અગિયારમાં એસઆઈ એકમ પદ્ધતિ વિશે વાત કરી ગયેલા એમાં સાત એકમો હતા એક એકમ હતો એમ્પિયર એમ્પીની વ્યાખ્યા જો આપણે આ સૂત્ર વડે મેળવી હોય તો ઉપરોક્ત સૂત્રમાં જો આઈ એ અને આઈ બી એટલે કે બંને તારમાંથી વહેતા પ્રવાહ આપણે એક એમ્પિયર સ્વીકારીએ સમાન લઈએ તેમની અછેનું લંબ અંતર ડી લઈશું એક મીટર અને મ્યુઝની કિંમત લઈએ ફોર પાઇ ઇન્ટુ ટેન રિસ ટુ માઇનસ સેવન ન્યૂટન મીટર પ્રતિ એમ્પિયર તો આ સૂત્રમાં જો આની કિંમત આપણે આ પ્રમાણે મૂકીશું તો એફ બી એનું મૂલ્ય મળશે ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન ન્યૂટન અને એ પરથી એમ્પિયરની વ્યાખ્યા આપી શકાય કે બેસ ખૂબ લાંબા સુરેખ અવગણને આડછેદ ધરાવતા વાહક તારને શૂન્યાવકાશમાં એકબીજાને લંબ એકબીજાથી એક મીટર અંતરે રાખી તે દરેક તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને જો તેમની એક મીટર લંબાઈ ડીટ લાગતું બળ ટુ ઇન્ટુ ટેન રિસ ટુ માઇનસ સેવન ન્યૂટર્ન મળે તો તે પ્રત્યેક તારમાંથી વહેતો પ્રવાહ એક એમ્પિયર ગણાય ફરી અતિ લાંબા અવગણ્યા આછ બે સુરેખ સમાંતર સુવાહક તારોને શૂન્યાવકાશમાં એકબીજાથી એક મીટર અંતરે રાખી તે દરેક તારમાંથી સમાન વીજ પ્રવાહ પસાર કરતાં જો તેમની એક મીટર લંબાઈ ડીઠ ઉદભવતું બળ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન ન્યૂટન હોય તો તે દરેક તારમાંથી વહેતો પ્રવાહ એક એમ્પિયર ગણાય હવે આ એમ્પિયરની વ્યાખ્યા પરથી આપણે સૂત્ર જે શીખી ગયા પ્રકરણ ત્રણમાં આઈ બરાબર ક્યુ અપોન ઇ ક્યુ અપોન ટી એની પરથી ક્યુને સૂત્ર કરતાં બનાવીએ તો આઈ ઇન્ટુ ટી મળે આની પરથી વિદ્યુત ભારના એકમ કુલમની વ્યાખ્યા આપી શકાય જો આઈનો એકમ એમપીયર લઈએ સમયનો એકમ સેકન્ડ લઈએ તો એ બેના ગુણાકારથી આપણને વિદ્યુત ભારનો એકમ કુલમ મળે એની વ્યાખ્યા પણ આપી શકાય કે જ્યારે સુવાહકમાંથી એક એમ્પિયર જેટલો સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર એક કુલમ જેટલો થાય ફરી કે કોઈપણ સુવાહક તારમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના કોઈપણ આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એક કુલમ ગણાય તો આ રીતે આપણે બે વાહક તાર જેને એકબીજાની સમાંતરે રાખવામાં આવેલા હોય તો તેમની વચ્ચે લાગતું જે બળ જે આપણે સૂત્ર આપ્યું એફ બી એ બરાબર મી જીરો આઈ વન આઈ ટુ ઇન્ટુ એલ અપોન ટુ પાય ડી અને આપણે એ પણ જોયું કે જો બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહનું વહન કરવામાં આવે તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે જો આ પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે પહેલાંમાં આકર્ષી બળ લાગે છે આમાં અપાકર્ષી બળ લાગે છે અને આ જે નિયમ છે એ કુલમના નિયમ એટલે કુલમ વિદ્યુત ભાર વચ્ચે લાગતા આકર્ષી કે અપાકર્ષી બળ કરતાં વિરુદ્ધ છે કે બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે અને બે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે હવે આપણે આગળની વાત કરીશું કે વિદ્યુત પ્રવાહ ધારિત ગુચ્ચા પર લાગતા ટોર્કનું એક સૂત્ર મેળવીએ અને તે પરથી આપણે એક મહત્વની રચના ત્યાર પછી શીખીશું એ રચના છે ત્યાર પછી ગેલ્વેનોમીટર તો વિદ્યુત પ્રવાહ ધારિત ગુચ્ચા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવીએ એના માટે આપણા આકૃતિમાં એક લંબચોરસ વાહકતાનું વાહક ગૂચરું એ બી સીડીને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખીશું કે જેથી ગૂચરાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રમાં જ રહે તો એના માટે આપણું એક સમાન ચુંબકીય ક્ષેત્ર પેદા કરું છે માટે બે ચુંબકીય ધ્રુવો લઈશું નોર્થ અને સાઉથ આ ચુંબકીય ધ્રુવ છે નોર્થ એની સામે બીજો ચુંબકીય ધ્રુવ લઈશું સાઉથ આ બંને ચુંબકીય ધ્રુવો સમાન ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે કે જેના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સરખી મળે હવે બે સમાન ચુંબકીય ધ્રુવ નોર્થ અને સાઉથના સમતલમાં એક લંબ ચોરસ જેટલો પ્રવાહ ધરાવતો એક વાહક તારનો ગૂચડો એ બીસીડી રાખીશું આ ગુજરશે એ બીસીડી એની પહોળાઈ છે એ લંબાઈ છે બી આ પ્રબળ ચુંબકીય ધ્રુવો નોર્થ અને સાઉથ કે જે ચુંબ કુચાના સમતલમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે જે દરેક બિંદુ પાસે સમાન તીવ્રતા ધરાવે છે હવે આ જે ગૂંચડું છે તેની બંને બંને છેડાઓ સાથે બે બ્રશ જોડવામાં આવેલા હોય છે આકારમાં જેમાંથી ગુચ્છાના ભ્રમણ દરમિયાન વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે જે તેની સાથે જોડેલા તારમાંથી છે છે આ હવે ગુજરાને તેના સમતલની લંબ પસાર થતી ભ્રમણાક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે કે જેને કારણે તેની પર ટોર્ક લાગે છે શરૂઆતમાં જ્યારે ગુચ્ચો ચુંબકીય ક્ષેત્રના સમતલને સમાંતર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર સદીશ બી સમતલને સમાંતર મળે છે અને તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદીશ એમ અદો દિશામાં મળે છે એની પર લાગતું ટોર્ક આપણે મેળવીએ અને પ્રવાહ આઈ એમાંથી વહે છે ધારો કે એ બી સીડી ગુચામાં વહેતો પ્રવાહ આઈ એબી અને ડીસી એબી બી અને ડીસીની જે પહોળાઈ છે બી તથા એડી અને બીસી જે બાજુઓ છે એની લંબાઈ છે એ જ્યારે ગુચાનું ક્ષેત્રફળ એ બરાબર કેપિટલ એ મળે છે આ એની ભ્રમણ ભ્રમણાક્ષેચરા જેની આસપાસ ગુજરું ભ્રમણ કરે છે આ બંને બ્રશ છે જેના દ્વારા આપણે પ્રવાહ મેળવી શકીએ છીએ આ ચુંબકીય ક્ષેત્ર ગુચરાની બાજુઓ એ એડી બાજુ એ અને બીસી પર કોઈ બળ લગાડતું નથી કારણ કે આ બંને જે બાજુઓ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એને કારણે એમાં કોઈ ચુંબકીય બળ લાગતું નથી તે ગુંચાની એ બી બાજુને લંબરૂપે બળ લગાડતું નથી તે ગુંચાની એ બી બાજુને લંબરૂપે છે અને તેના પર એફ આવે એ બી બાજુ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં રહેલી છે આથી તેની પર લાગતું બળ જો લઈએ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ એ બી બાજુ પર સદિશ એફ વનનું મૂલ્ય લઈશું તો માનાંકમાં સદિશ એફ વન બરાબર માનાંકમાં આઈ સદિશ બી લંબાઈ છેની ક્રોસ કેપિટલ સદિશ બી is equal ટુ આઈ સ્મોલ B કેપિટલ બી ખૂણો નાઇન્ટી મળે છે સાઈન ફાય બાય ટુ થશે અને સાઈન ફાય બાય ટુની કિંમત વન મળતા આ મૂલ્ય આવશે આઈ બી કેપિટલ બી એટલે કે ગુચ્છાની એ બી બાજુ પર લાગતું ચુંબકીય બળ માનાંકમાં મૂલ્ય બી મળ્યું આ જ પ્રમાણે સીડી બાજુ પર લાગતું બળ જો લઈએ માનંકમાં સદીસ એપ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્મોલ બી ક્રોસ કેપિટલ સદીસ બી ત્યાં પણ ખૂણો નાઇન્ટી છે માટે આઈ બી કેપિટલ બી સાઈન ફાય બાય ટુ ઇક્વલ ટુ આઈ સ્મોલ બી કેપિટલ બી આ બળ ગુચ્છાના સમતલને લમ બહાર તરફ એટલે આ જે સમતલ છે ને બહાર તરફ દિશામાં મળે છે હવે આ બંને બળો જે મળે આપણને એફ વન અને એપ ટુ જોકે આ બંને બાજુ ઉપર લાગતા બળો જે મેળવીએ તો એ બંને બળો શૂન્ય મળે છે કારણ કે આ બંને સોરી આ બીસી અને ઈડી બાજુ એ ગુજ્છાના ચુંબકીય ક્ષેત્રની સમાંતર હોવાથી ખૂણો ઠીટા ત્યાં શૂન્ય બને અને સાઈન ઝીરોની કિંમત ઝીરો હોવાથી આ બંને બાજુ પર કોઈ બળ લાગતું નથી માત્ર એબી બાજુ પર લખતું બળ જે સદીશ એફ વન ગણાવ્યું અને ડીસી બાજુ પર લાગતું બળ મળ્યું સદીશ એફ ટુ હવે આ બંને બળો જે આપણને પ્રાપ્ત થયા એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તથા સમાંતર છે એટલે કે બળ સદીશ એફ વન અને સદિશ એફ ટુ જે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એકબીજાની સમાંતર રહેશે માટે તેમનું પરિણામી બળ શૂન્ય થાય છે એટલે કે આ બંને બળો બળ યુગમાં રચે વ્યાખ્યા આપી ગયેલા ધોરણ અગિયારમાં કે બળ યુગમાં કોને કહેવાય કે જે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એક રેખા ન હોય તેવા બે બળો બળ યુગમાં રચે અને આ બંને બળોથી બનતું આ બળ યુગમાં એ ઉંચા પર ટોર્ક લગાડી શકે હવે એ ટોર્કનું મૂલ્ય આપણે મેળવીએ તો આ બંને બળોને કારણે ગુચરા પર લાગતું ટોર્ક સમાસ ટોર્ક ટાઉ બરાબર ટાઉ વન પ્લસ ટાઉ ટુ તો પ્રથમ ટોર્કની વ્યાખ્યાના આધારે સદીશ ટાવ બરાબર સદીશ આર ક્રોસ સદીશ એફને આધારે એ મૂલ્ય આવશે એફ વન એ બાય ટુ પ્લસ એફ ટુ ઇન ટુ એ બાય ટુ અંતર છે લમ અંતર એ બાય ટુ આ અંતર છે બંને આ આખું અંતર એ છે આ અંતર એ બાય ટુ થશે આ અંતર એ બાય ટુ એટલે એની પર તો ટોટલી તો બળ અને લમ અંતરનો ગુણાકાર એફ ટુ ઇન્ટુ એ બાય ટુ હવે એફ વન એફ ટુના સમાન છે આઈ બી કેપિટલ બી અંતર એ બાય ટુ પ્લસ આઈ સ્મોલ બી કેપિટલ બી અંતર એ બાય ટુ આથી સમાસ મૂલ્યે મળે આઈ એ બી ઇન્ટુ કેપિટલ બી પણ એ ઇન્ટુ બીનો ગુણાકાર જે આપણને ગૂંચાણનું ક્ષેત્રફળ આપે છીએ અને એ લઈ શકાય તો આઈ એ બી જેટલું ટોર્ક લાગે છે તો જ્યારે આ સ્થિતિમાં ગૂંચડું સ્થિર હતું ગૂંચાણે આપણે આ જે ગૂંચડું છે એ હાલ ચુંબકીય ક્ષેત્રની સમાંતર રાખેલું છે એની સાથેનો કોઈ ખૂણો છે નહીં એટલે કે જ્યારે સમાંતર સ્થિતિમાં ગૂંચું રાખેલું હોય તો એ વખતે તેની પર લાગતું ટોર્ક જે આપણે આ સૂત્ર વડે મેળવી શકીએ તો ટોર્ક મળે છે આઈ એ બી પણ જો તમે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે આ ગૂચો કોઈ કોણ બનાવતું હોય અને એમ રાખીને જો આપણે રાખીશું તો એ વખતે લાગતું ટોર્ક આપણને કંઈક જુદું મળશે તો લઈએ આપણે આગળના ટૉપિકમાં કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ કોણ બનાવતી દિશામાં રાખેલા વિદ્યુત પ્રવાધારિત ગૂંચડા પર લાગતું ટોર્ક ઉપરના ઉદાહરણમાં જો તમારી દિશા જાણવી હોય તો એ દિશા આ રીતે દર્શાવી શકાય કે આપણે જે ગુચાનું સમતલ આ સ્થિર દિશામાં છે એની આ ક્ષે એક બળ આપણને આ દિશામાં મળ્યું સદિશ એફ વન બીજું બળ આ દિશામાં મળ્યું સદિશ એફ ટુ અને તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી હતો દિશામાં સદીશ એમ જે આકૃતિમાં દર્શાવી છે આ અંતર છે એ બાય ટુ અને આ અંતર પણ એ બાય ટુ છે એ ગુચ્છું જ્યારે સ્થિર હોય ત્યારે એ સમયે લાગતા આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એકબીજાને એક રેખસ નથી એટલે આવા બંને બળો સમાંતર કહી શકાય પણ બેની દિશા એક જ ન હોતી જે બળ ઉંમર રચે છે એને કારણે લાગતું ટોર્ક આપણે સૂત્ર વડે મેળવ્યું હવે આપણે વાત એ કરવી છે કે જો ગૂંચડું ચુંબકીય ક્ષેત્રે ક્ષેત્ર સાથે કોઈ ખૂણો બનાવતું હોય તો એ સમયે એમાંથી પ્રવાહ પસાર કરતાં લાગતું ટોર્ક કેટલું હોઈ શકે તો એ વખતે આપણેનું માત્ર આડછેદ લઈશું તો આ સમયે આપણે બંને જે ચુંબકીય ક્ષેત્ર ધ્રુવો છે તેના માત્ર આડછેદ લઈશું લમાડછેદ વચ્ચે રાખીશું કૂચડું જે એની સાથે ભ્રમણ કરે છે આ બંને ચુંબકીય ધ્રુવ નોર્થ અને સાઉથ એની વચ્ચે રાખેલા ગુચ્ચાને કોણાવર્તન આપવામાં આવ્યું છે આપણે પ્રવાહ મેળવી શકીએ છીએ આ સમયે ચુંબકીય ક્ષેત્રમાં લાગુ પાડેલું છે જ્યારે તેનું ક્ષેત્ર પણ સદી એની સાથે ઠીટા ખૂણ બનાવે છે આ ખૂણો ઠીટા છે અને એ દિશામાં આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ મળે છે આ બે ધ્રુવો નોર્થ અને સાઉથ ગુચ છે એ બીસીડી તો હવે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે આપણે આકૃતિ આને એ ગણીશું તો આકૃતિ એમાં દર્શાવવા પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સદિસ્ બી આ ચુંબકીય ક્ષેત્ર સદિસ બી જે સમાન રીતે લાગુ પાડેલું છે ના સમતલમાં વિદ્યુત પ્રવાહ ધારિત લંબ ચોરસ ગૂંચડું સીડી ગોઠવવામાં આવેલું છે ગૂંચડાના સમતલને દોરેલો લંબ એટલે લંબ દોરીશું આપણે દર્શાવીશું એ ચુંબકીય ક્ષેત્ર સદીસ બી સાથે ઠીટા કોણ બનાવે છે આ ખૂણો ઠીટા જે આપણને લંબ સાથે રચેલો ખૂણો હશે બીસી અને ડીએ બાજુ તો ગુચ્ચાની બીસી બાજુ અને ડીએ બાજુ પર લાગતા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં તથા બીસી અને ડીએના દ્રવ્યમાન કેન્દ્રોને જોડતી રેખા પર એક જ રેખામાં લાગે છે એટલે કે આ બંને જે બાજુઓ છે તેમની પર લાગતા બળો એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એ બેને જોડતી રેખાના મધ્ય બિંદુ તરફની દિશામાં લાગે છે માટે આ બંને તાર પર લાગતા બળોનું પરિણામ બળ શૂન્ય થાય છે જેથી તે બળ કે ટોર્ક તેના એટલે આ બંને તારમાંથી વહેતા પ્રવાહને કારણે આ ગુચ્છા પર કોઈ જાતનું બળ પણ લાગતું નથી કે ટોર્ક પણ લાગતું નથી માત્ર એ બી અને સીડી બાજુઓ પરના બળો જે આપણે આગળ દર્શાવે એક બળ એફ વન ગણ્યું આપણે સદી સેફ વન એ બી ભૂજા પર લાગતું બળ અને સીડી બાજુ પર લાગતું બળ જે સદી સેફ ટુ ગણાવ્યું આ બંને બળો એક રેખસ નથી એટલે કે આ બંને બળો મૂલ્યમાં સરખા હશે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના જે આપણે દર્શાવીએ તો આ રીતે લઈ શકાય એમને આકૃતિ બિબ દર્શાવીએ બંને બળો વિશે આ બળ સદીશ એફ વન છે આ બળ સદીશ એફ ટુ છે તો બંને બળો સમાન મૂલ્યના ખરા દિશા પણ બેની વિરુદ્ધ ખરી પણ એક રેખસ નથી આથી આ બંને બળો ગુચ્છા પર ટોટ લગાડી શકે જેનું મૂલ્ય આપણે મેળવી શકીએ અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદીશ એમ એ ચુંબકીય ક્ષેત્ર સાથે ઠીટા કોણ બનાવે છે આ છે ચુંબકીય ક્ષેત્ર સદીશ બી આ અંતર છે એ બાય ટુ આ અંતર પણ એ બાય ટુ હવે આ ખૂણો ઠીટા મળતો હોવાથી એ આ ખૂણો ઠીટા મળશે આપણને યાદ થશે ખૂણાની સામેની બાજુ આ ખૂણો પણ ઠીટા ગણાશે એટલે આ મૂલ્ય આવશે એ બાય ટુ સાઈન આ મૂલ્ય પણ થશે એ બાય ટુ સાઈન તો આકૃતિ બીમાં એડી છેડા પર તરફથી જોતા દેખાતું દ્રશ્ય આપણે એડી છેડા તરફથી જોતા તો આ દ્રશ્ય આપણને જોવા મળી શકે અને તે બળ યુગમાં રચતા બે બળો એફ વન અને એફ ટુ એમાં દર્શાવેલા છે આથી આ બળોથી લાગતું સમાસ ટોર્ક જો મેળવીએ તો ટોર્ક ટાવ બરાબર ટાવ વન પ્લસ ટાવ ટુ તો ટાવ વનનું મૂલ્ય લઈએ એફ વન ઇન ટુ એ ટુ એ બાય ટુ સાઇન જે આપણે લંબ અંતર નક્કી કર્યું આમ તો ટોર્કનું સૂત્ર જો આપણે મેળવીએ તો ટોર્ક એટલે કે બે બળો જે લાગતા હોય કર્ણ પર લાગતા બંને બળો જે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એક રેખા ન હોય તેવા બળો ટોર્ક રચે છે અને એ ટોર્કનું મૂલ્ય જો મેળવવું હોય તો એમાંના કોઈ પણ એક બળનું મૂલ્ય લેવાનું અને બંને બળો વચ્ચેનું લંબ અંતર લેવાનું પ્લસ ચલો બીજા ટોર્ક માટે પણ એ જ પ્રમાણે એફ ટુ ઇન્ટુ એ બાય ટુ સાઇન હવે એફ વન એફના મૂલ્યો આપણને આઈ એ બી હશે તો આ મૂલ્ય આવશે આઈ એ કેપિટલ બી સાઈન થીટા જ્યાં એ બીને આપણે ક્ષેત્રફળ સદીશ એ લઈએ ટૂંક એ કહી શકીએ તો આઈ એ બી આ સૂત્રને જો સદીશના રૂપમાં દર્શાવવું હોય તો સદીશ ટાવ બરાબર આઈ સદીશ એ ક્રોસ સદીશ બી લઈ શકાય તો આ સૂત્ર આપણને સદીશના રૂપમાં મળે છે કે જ્યારે બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું વચ્ચે રાખેલું ગુચરું એનું સમતલ જો ચુંબકીય ક્ષેત્ર સાથે ઠેઠાકોણ બનાવતું હોય તો તેની બંને ભૂજાઓ પર લાગતાં જે બળો સદીશ એફ વન અને સદીશ એફ જે બળ બળયુગમાં રચે છે અને આ બળ યુગમાં વડે લાગતું ટોર્ક જે આપણે સૂત્ર વડે દર્શાવી શક્યા કે સદીશ ટાવ બરાબર આઈ સદીશ એ ક્રોસ સદીશ બી આ સૂત્રના અલગ અલગ સ્વરૂપો આપણે મેળવી શકીએ એ વાત આપણે પછી કરીશું આવતા લેક્ચરમાં હાલ પૂરતાં આપણે જે બે સૂત્રો મેળવ્યા એની જરા વાત કરી લઈએ ફરીવાર કે પ્રથમ તો આપણે વાત કરી સોલેનોઇડની કે જે એમ્પિયરના સર્કિટલ નિયમનો એક ઉપયોગ છે જેનું સૂત્ર મળ્યું ચુંબકીય બળ બી બરાબર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ જીરો એનઆઈ એવું સૂત્ર લીધું આપણે સ ટોરોઈડ માટે એનું સૂત્ર પણ આવું જ મળ્યું કે બી બરાબર મ્યુ જીરો એનઆઈ ત્યાર પછી આપણે વાત કરીએ બે સમાંતર સુરેખ વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કરીએ તો એક તાર વડે બીજા તાર પર લાગતું બળ જેનું સૂત્ર મળ્યું એફ બી એ બરાબર જીરો આઈ એ આઈ બી ઇન્ટુ એલ અપોન ટુ પાઇડી હવે આ જે બંને બળો એટલે કે પ્રથમ તારે બીજા તાર પર લગાડેલું બળ અને બીજા તારે પ્રથમ તાર પર લગાડેલું બળ બંને સમાન મૂલ્યના હોવાથી આ બંને બળો પરસ્પર જે બળ લગાડે છે એનું સમાસ બળ શૂન્ય થાય એની પરથી એમ્પિયર એક વિધાન આપ્યું કે જો બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમની વચ્ચે આકર્ષ્ય બળ લાગે છે પણ જો બંને તાર વચ્ચે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે આ સૂત્ર પરથી આપણે એક વ્યાખ્યા આપી એમ્પીની એ વ્યાખ્યા દ્વારા જોઈ લઈએ કે અનંત લંબાઈના એટલે કે ઘણી મોટી લંબાઈના અવગણ્ય આડછેદવાળા બે સુરેખ સમાંતર વાહક તારમાંથી એક જ દિશામાં સમાન એક જ દિશામાં જો પ્રવાહ પસાર કરીએ ને એ પ્રવાહ એ તેમની એકમ લંબાઈ દીઠ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન ન્યૂટ્રન જેટલું બળ લગાડી શકે તો તે બંને તારમાંથી વહેતો પ્રવાહ એક એમ્પિયર ગણાય અને એમ્પિયરના આ સૂત્ર પરથી કોલમનું પણ વ્યાખ્યા આપી શકે કુલમની કે જો કોઈ તારમાંથી એક એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે તો એ તારમાંથી ના કોઈ પણ આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ જેટલો વિદ્યુત બારનો જથ્થો પસાર થતો ગણાય હવે આપણે આ જે ટોર્કના સૂત્ર મેળવ્યા બે સૂત્રમાં બીજું સૂત્ર જે સદિશના રૂપમાં દર્શાવ્યું સદિશ ટાઉ બરાબર આઈ સદિશ એ ક્રોસ સદિશ બી એના કેટલાક સ્વરૂપો છે એ આપણે લઈશું આવતા લેક્ચરમાં